गुजरात राज्यना प्रथम महिला डीजीपी बन्या छे गीता चौरी। 1982 नी केडरना आ आईपीएस ऑफिसर साथे ईटीवी नी सौ प्रथम बातचीत। मैडम आजे नाम घोषित थयुं छे, प्रदीपसिंह जाडेजा गृहप्रधाने आपनुं नाम एनाउंस कर्युं छे, प्रथम लागणी, प्रथम रिएक्शन, प्रथम प्रतिक्रिया केवी? ગુજરાતના પહેલા મહિલા ડીજીપી છું અને મારા ઉપર વિશ્વાસ સરકારે, જે ગુજરાત સરકારે જે મૂક્યા, ખાસ કરીને આપણા સીએમ સાહેબે, તે બદલ હું સરકાર અને તંત્રને આભારી છું। આપની પ્રાથમિકતા શું રહેશે હવે? પહેલાં તો મહિલા હોવાથી અને મહિલાઓની જે પણ પ્રશ્નો છે એ બાબતે હું સતત ચિંતિત રહીશ અને તેઓને પ્રશ્નોની હલ કરવા માટેની મારા પ્રથમ પ્રાયોરિટી રહેશે। કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં તો સારી જ છે, પણ એને જાળવાઈ રાખવાનું મારું ફરજ પણ છે, તો એ સારી રીતે રહે કાયદા અને વ્યવસ્થા, એ મારું બીજું પ્રાથમિકતા રહેશે। એને ઉપરાંત અસામાજિક તત્વો પર કડકાઈથી પગલાં લેવાનું, એ મારા દરેક યુનિટને એ રીતનું સૂચના આપીશું। સરકારની જે પણ કમિટમેન્ટ્સ છે પ્રોહિબિશનની અને જે પણ બીજું કમિટમેન્ટ છે, એ બધાને સારી રીતે નિભાવવા માટે મારી જવાબદારી છે, તો હું એ પણ કરવાની કોશિશ કરીશ। જેમ આપે કહ્યું કે એક મહિલા છો એટલે મહિલાઓને લગતા પ્રશ્નો પર સવિશેષ મારું ધ્યાન રહેશે, એ પ્રકારે પોલીસની પણ ઘણી બધી, આપના ડિપાર્ટમેન્ટની પણ ઘણી બધી અપેક્ષાઓ હશે આપની પાસે, ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટના જ ઘણા પ્રશ્નો છે, રજાથી લઈને મહેનતાણેથી લઈને આવાસથી લઈને, કયા પ્રકારે આપ હવે જ્યારે સર્વોચ્ચ સ્થાને બેઠા છો તો કયા પ્રકારે આપ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો? હું જે પણ પ્રશ્નો હોય, પહેલાંથી જ જ્યારે હું પોલીસ હાઉસિંગમાં હતી એમડી તરીકે, ત્યારે પણ હાલ પણ છું, તો એ લોકોની આવાસની તો પ્રોબ્લેમ તો હું, આપણા મકાનો બનાવીએ છીએ અને સરકારે પણ બહુ ગ્રાન્ટ આપે છે પોલીસના મકાનો માટે, આવાસો માટે, તો એ કામગીરી તો ચાલુ રહેશે અને પોલીસ સ્ટેશનો પણ અને બાકી બધા બિલ્ડિંગો પણ આ સરસ રીતે અમે ટેકનોલોજી ની બધું સુવિધાઓ સાથે બનાવેલા છે, તો એ પણ કામગીરી જારી રાખીશું। અને બાકી પોલીસની પ્રશ્નો જ્યારે હું વિઝિટમાં જાઉં ત્યારે જે પણ પોલીસની પ્રશ્નો છે મારા ધ્યાનમાં આવે, તો હું એને સોલ્વ કરવા માટેની કોશિશ કરીશ। મેડમ આખરી સવાલ, પ્રથમ રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી બન્યા છો, આપના જે અધિકારીઓ છે, આપનો જે વિભાગ છે, એને આપના તરફથી ટીવીના માધ્યમથી શું સંદેશ આપશો? મારા જે વિભાગના, મારા જે પોલીસના ટીમ છે, આપણા એક ટીમ છે અને ટીમ વર્ક કરવાની રહેશે અને જે પણ સરકારની કમિટમેન્ટો છે એ પૂરો પાડવાનો આપણા ફરજ છે એક ટીમ તરીકે, તો મારા વિશ્વાસ છે કે જ્યારે અગાઉ પણ મારા જે કાતાના માણસો, અગાઉ પણ જે રીતે ઓફિસરો બધા કામ કરેલા છે એ રીતે મારા સાથે પણ સાથ સહકાર આપશે અને કામ કરશે। ટીમ વર્કથી આપ સફળ થશે એમ લાગે છે? હંમેશા હું માનું છું કે પોલીસમાં કોઈ એક માણસથી, એક ઇન્સાન કામ નથી કરી શકતા, એક ટીમ વર્ક જ હોવો જોઈએ અને ટીમ જ કામ કરી શકાય, તો ટીમના તમામ અધિકારીઓ જે ટીમની ભાગ છે એ કામ કરે તો જ આપણા સફળ થઈ શકે। અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર અને ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી બનવા માટે ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન। થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ। તો આ હતા ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી ગીતા ચૌરી, કે જેઓ કહ્યું કે ટીમ વર્ક તેમની સફળતાની ગુરુચાવી બનશે। કેમેરા પર્સન હર્ષિત ખાબડિયા સાથે ગીતા મહેતા, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર।